ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ એકમાં ગણિતનું નવમું લેક્ચર ભણીશું તો દરેકને હું આજે આ ગણિતના જે દાખલા શીખવાનું એ કમ્પ્લીટ ધ્યાન આપીને શીખજું અગાઉ આપણે આ રીતે સંખ્યા લીધેલી હતી જો આ રીતે કે આ દસનું જૂથ અને અહીંયા છૂટી છવાયેલી સંખ્યા હોય એ ગણીને અહીંયા તમારે જવાબ લખવાનો આ રીતે ચિત્રો હતા ને એમાં શું હતું અહીંયા નીચે તમને સંખ્યા લખેલી હતી કે દસ વત્તા બે દસ વત્તા ત્રણ એ રીતે હવે આજે તમારી જાતે જ અહીંયા બધી સંખ્યા લખવાની છે પણ જોવાની અંદર આજે અહીંયા તમને દસની આ સંખ્યા આપેલી જ હશે એટલે કે આવા બનાવેલું જૂથ જ હશે ખાલી તમારે અહીંયા છુટ્ટી છવાયેલી હોય ને એ જ તમારે ગણવાની અહીંયા તો તમારે સમજી લેવાનું કે આ દસનું સંખ્યા આ દસનું જૂથ છે એ રીતે એટલે અહીંયા બધામાં દસ દસ જ આવશે અહીંયા તમારે ગણવાનું અને પછી આ બંને જ છે આ બંને અહીંયા ચિત્ર બતાવ્યું છે અને અહીંયા તમારા બંનેનો સરવાળો અહીંયા લખવાનો છે પડી ખબર ડે આ બધા આ બંનેનું ચિત્ર અહીંયા આપેલું છે એટલે તમને અહીંયાથી આ ગણી નહીં ના કર અહીંયાથી એક બે ત્રણ એમ તમે ગણી શકો પડી ખબર પડે ને તો જો હું તમને બતાવું આ દસનું જૂથ અને વત્તા એક જ છુટ્ટી આપેલી છે તો દસ દસ દસમાં એક ઉમેરે તો કેટલું થાય તો જો આ એક હવે દસની અંદર એક ઉમેર તો અગિયાર થયા તો અહીંયા જવાબ કેટલો આવે અગિયાર આ ચિત્ર અને આ ચિત્ર એક સરખું જ છે એમ દરેકમાં એ રીતે જ આવશે અહીંયાનું ચિત્ર અહીંયા આવશે હવે જો આ ઉપર તો લખેલી છે આ સંખ્યા હવે નીચે તમારી જાતે બધી સંખ્યાઓ લખવાની રહેશે હું તમને સમજાવો આ કેટલા છે આ આ પણ છે રીતે જો અને કેટલા બે એક અને બે બે થાય તો દસ માં બે ઉમેરો કેટલા થાય દસ અને એની અંદર બે ઉમેરો એક નમે તો દસ અને એનું માં બે ઉમેરો તો એ અગિયાર અને બાર જવાબ કેટલો આવે અહીંયા બાર આવે પડી ખબર પછી એ રીતે આ ત્રીજો આ દસનું જૂથ જ છે એટલે તમારે ગણવાનું આ દસ લખી દેવાના પછી વત્તા આ ગણવાનું આ કેટલી છે પેન્સિલો આ દસ પેન્સિલો છે આ બધામાં હવે આ કેટલી પેન્સિલ છે તો ગણો એક બે અને ત્રણ કેટલી પેન્સિલ છે ત્રણ તો અહીંયા ત્રણ લખવાનું અહીંયા નીચે ત્રણ લખવાનું અહીંયા દસ લખ અહીંયા દસ લખવાના પછી આ વત્તાનું ચિહ્ન ને અહીંયા ત્રણ લખવાના દસમાં ત્રણ ઉમેર તો કેટલા થાય તો દસની અંદર ત્રણ એક બે અને ત્રણ આ ત્રણ લીટા મેં કરે અને આ દસ તો ખરા જ હવે દસ ડીટા કરવાની જો ને ડાયરેક્ટ જ આપણે ગણવાનું આ ને હવે દસની આગળ ગણવાનો આ દસ તો સચ અવિની આગળ ગણ અગિયાર બાર ને તેર તો એ કેટલો જવાબ આવો તેર એ રીતે આ આ કેટલું છે આ એ દસનું જુસ ને આ કેટલી પેન્સિલ છે છૂટી તો એક બે ત્રણ અને ચાર કેટલી છે ચાર તો દસની અંદર ચાર ઉમેરવાના એક બે ત્રણ ને ચાર આ ચાર છે દસની અંદર ચાર ઉમેરવાનું તો અગિયાર બાર તેર ને ચૌદ કેટલો જવાબ આવે ચૌદ કેટલો ચૌદ આ રીતે લખવાનો અહીંયા દસ અહીંયા ચાર અને અહીંયા જવાબ કેટલો ચૌદ કેટલો ચૌદ એ રીતે તમારે ગણવાનો પછી આ પણ દસ છે દસ હવે એમાં આ કેટલી પેન્સિલ છે તો એક બે ત્રણ ચાર ને પાંચ એટલે એક બે ત્રણ ચાર ને પાંચ પાંચ પેન્સિલો આ છે દસમાં પાંચ ઉમેરે તો કેટલા થાય તો અગિયાર બાર તેર ચૌદ ને પંદર કેટલા થાય પંદર જવાબ કેટલો આવે પંદર એ રીતે તમારા દરેક જગ્યા ખાલી છે ને એ રીતે આ ચિત્રમાં આ દસ છે તો અહીંયા તમારે દસ લખવાના નીચે દસ અહીંયા બે પેન્સિલ છે તો અહીંયા બે લખવાનું અને આ બે નું કુલ ટોટલ કેટલું થાય તો બાર થાય તો અહીંયા રાઉન્ડમાં બાર લખવાનું પડી ખબર એ રીતે દરેકમાં કરવાનું છે અહીંયા જે સંખ્યા હોય અહીંયા જવાબ લખવાનીનો કે આપણે કેટલી સંખ્યા છે આ સંખ્યા અહીંયા લખવાની અને સંખ્યા અહીંયા અને આ બંનેનું સરવાળો અહીંયા લખવાનો પડી ખબર દરેકનો હવે આગળ જોઈએ દાખલા જો આ એ રીતે જ બીજા દાખલા છે પણ ચિત્ર ખાલી અલગ છે પહેલાં અમારા પેન્સિલ હતું હવે આ ત્રિકોણ જેવું ચિત્ર આપેલું છે આ રીતે જો એ રીતે તમારે ઘણવા ગણીને અહીંયા લખવાનું જો પહેલાં તો આપેલું પણ અહીંયા કેવું આ બે બે ખાના આપે છે ને તો આ બે ખાનામાં આપેલી રકમ લખવાની અને આ અલગ એક મિનિટ હું ફરીથી તમને સમજાવું એ રીતે નહીં કરવાનું આ રીતે જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ આ આ ખાનામાં આ બધા ખાના છે ને એમાં કેટલા દસનું જૂથ જશે હા આ ખાનામાં અને અહીંયા અલગ સંખ્યા છે ને એ તમારે ગણવાની છે અહીંયા તો તમારે દસ જ લખવાના પણ દસ કેવી રીતે લખવાના અહીંયા એક લખવાના ને અહીંયા લખેલું છે દસને એટલે દસ આ રીતે ગણાઈ જશે તમારે દસને અહીંયા તો એક જ લખવાનું પણ ખબર પડી જાય અહીંયા એક જ લખી દેવાનું તમારે એટલે શું થાય દસ શું થાય દસ અને અહીંયા જો આ એક આ દસ અને આ એક તો શું થાય અહીંયા અગિયાર જવાબ આવ્યો કે અહીં એક ને એક બે નહીં અહીંયા આ બધા બતાવે છે એ બધામાં દસ લખે જેમ પેન્સિલનું જૂથ હતું પછી દડાનું જૂથ હતું એ રીતે આ લંબચોરસ ત્રિકોણ કહીએ એનું જૂથ બતાવેલું છે તો એ જૂથમાં પણ આ બધા દસ દસની સંખ્યા જ છે ખાલી અહીંયા છૂટા છવાયેલા છે એ તમારે ગણવાના એટલે દસ તો તમારા ઘણ ગણ કરવાનું છે ને એ દસ દસથી ઉપર જ આ તમારા બાજુના જે છે એ સરવાળું તમારે કરવાનું જુઓ અહીંયા અહીંયા એક એક લખેલો છે ને પણ આ દસ જ કહેવાય અહીં લખેલું છે ને દસ એટલે અહીંયા મીંડુન જગ્યાએ દસ લખેલા શબ્દોમાં પડી ખબર તો જુઓ આ દસ વત્તા એક બરાબર અગિયાર આ એક જ આપ્યું છે ને એટલે દસમાં એક ઉમેરે તો અગિયાર થાય તો અહીંયા જુઓ આ રીતે આ રીતે લખી જો દસ વત્તા એટલે બે રીતે પણ લખાય આ શબ્દોમાં લખીશ લખીશ આ શબ્દોમાં એક પછી દસ ને જગ્યાએ દસ ને લખીશ જીરો નહીં લખ્યું એટલે તમને ખબર પડે કે આ દસ છે એટલે જો અહીંયા લખીશ દસ વત્તા એક બરાબર અગિયાર એટલે તમારે આવા દાખલા પૂછાય તો ખબર પડવી જોઈએ તમને હવે જુઓ આ જોઈએ આ એ દસનું ચિત્ર છે એટલે તમારે અહીંયા એક લખવાનું એટલે આ દસ થઈ ગયા અને અહીંયા બે ઉમેરવા દસમાં બે ઉમેરીને એક બે તો દસમાં બે અગિયાર બાર અહીંયા બાર ને તો અહીંયા બે લખવાના એટલે અહીંયા બાર જવાબ આવ્યો અને અહીંયા પણ દસ વત્તા બે બરાબર બાર પડી ખબર અહીંયા પણ એ રીતે લખવાનું દસ વત્તા બે બળી ખબર પેલા રીતે જ છે હવે આ ત્રીજો જોઈએ આમાં કેવું છે આ દસ જ છે આ ત્રિકોણ વાળા છે ને બધા દસ જો આ ખૂબ ચોરસ બોક્સમાં આપેલા છે એટલે દસ ની સંખ્યા છે એટલે તમારે વાળે ઘડીએ નહીં ગણવા અને આ જ ગણવાના બાજુવાળા આ કેટલા છે તો ત્રણ છે એક બે અને ત્રણ તો આપણે લીટીથી કરીને બતાવું એક બે અને ત્રણ સા તો હવે આ દસ ની અંદર ત્રણ ઉમેરો તો એક બે અને ત્રણ તો કેટલા થાય એ દસ ની અંદર ત્રણ ઉમેરીએ તો કેટલા થાય બે ત્રણ અગિયાર બાર તેર તો જવાબ કેટલો આવે તેર તો અહીંયા તમારે એક લખવાનો એટલે દસ થઈ ગયા અહીંયા પછી અહીંયા ત્રણ લખવાના અને અહીંયા જવાબ તેર દસ વત્તા ત્રણ બરાબર તેર તો અહીંયા દસ વત્તા ત્રણ બરાબર તેર પડી ખબર હવે આ જોઈએ હા અહીંયા એક લખો અને અહીંયા કેટલા છે એક બે ત્રણ ને ચાર ચાર છે ને તો દસમાં ચાર ઉમેરી તો એક બે ત્રણ ને ચાર જો અગિયાર બાર તેર ચૌદ જવાબ કેટલો આવે ચૌદ દસ ની અંદર ચાર ઉમેર તો ચૌદ જવાબ આવે તો અહીં એક અહીંયા ચાર અને અહીંયા ચૌદ આ થઈ ગયો જવાબ દસ વધતા ચાર બરાબર ચૌદ અહીંયા દસ વધતા ચાર બરાબર ચૌદ પછી આ દસ પછી આ

પડી ખબર દરેક વિદ્યાર્થી મિત્રને પડે ને એ રીતે લખવાના બધા દસ આવા આ બાજુમાં જ તમારા જે છુટ્ટી છવાયેલી છે ચિત્રો એ ગણવાના છે કે આ જેટલા ચિત્રો છે એ રીતે તમારે સરવાળો કરવાનો છે અહીંયા એક લખ્યો છે એટલે એક નાખે પણ અહીં દસ લખેલા હશે ને દસ કે એટલે તમારે સમજી લેવાનું કે આ દસ છે અહીંયા એક લખીશ પણ અહીં લખ્યું છે ને દસ થઈ ગયા ને ને મીંડે દસ અહીંયા મીંડું નહીં કર્યું પણ શબ્દમાં દસ લખ્યા છે એટલે આ બધા દસ થાય અહીંયા બધા આંકડામાં એકી સંખ્યામાં અંક છૂટ્ટા બતાવે એક બે ત્રણ ચારને પાંચ એ રીતે બતાવે દસને એક અગિયાર દસ ને બે બાર દસ ને ત્રણ તેર દસ ને ચાર ચૌદ ને દસ ને પાંચ પંદર અહીંયા પંદર સુધીની સંખ્યા આટલા ચિત્ત આટલામાં બતાવીશ દરેક વિદ્યાર્થી મિત્રોએ પોતપોતાની નોટમાં આ તમારે લખવાનું છે પડી ખબર દરેક વિદ્યાર્થી મિત્રોને કે કેવી રીતે કરવાનું પડી ને હવે આ પરીક્ષામાં બીજું એ આગ દસથી થી વીસની સંખ્યા પૂછાય તો એ તમારે ઘણા દસ ને એક અગિયાર પછી બીજું ચિત્ર દસ ને બે બાર છે પંદર સુધી છે તો દસ ને છ સોળ બી આવે દસ ને સાત સત્તર બી આવે દસ ને આઠ અઢાર બી આવે તમારે આવડવું જોઈએ પડી ખબર તો દરેક વિદ્યાર્થી મિત્રોએ અત્યારે હાલ જે મેં તમને બે ચિત્રો દ્વારા તમને સમજાવ્યું ને આ દસ થી વીસ સુધીની સંખ્યા સરવાળો એ તમારે તમારી નોટમાં બે બે વાર લખવું दरेक विद्यार्थी मित्र म खुब शान्ति साभडियो खुब खुब धन्यवाद